મોટા મોટા મુનિઓ તો કેવા ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી તમારામાં શક્તિ કેટલી ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આ તો તમે બધું ચલાવો છો તો ઠીક છે બાકી જો તમે ન હો તો આખું બ્રહ્માંડ હું ચલાવું કે લ્યો ભાઈ આવી આવી શક્તિ ગોપાળાનંદ સ્વામીના માંથી અને અને તમે જોવો ભાઈ આજે એ ગોપાળાનંદ સ્વામીના પધરાવેલા ગોપાળાનંદ સ્વામીએ જે મૂર્તિમાં ઐશ્વર્ય મૂક્યો એ સારંગપુરના હનુમાન દાદા નો પ્રતાપ જો તો તમને ખ્યાલ આવે કે એની ઈ મૂર્તિ પધરાવનારા ગોપાળાનંદ સ્વામી નું સામર્થ્ય કેવું છે આવા મોટા મોટા મુનીશ્વરો એના પણ જે ઈશ્વર એવા તમે છો હે મહારાજ મહામુનીશ્વર નમો મહા મુનિશ્વરમ મોટા મોટા મુનિઓના પણ ઈશ્વર એવા ભગવાન સ્વામિનારાયણ તમને હું વંદન કરું છું અધીશ્વરાધીશ્વરમ ખાલી મુનિઓના ઈશ્વર એમ નહીં બ્રહ્માંડોના જે અધિપતિઓ ઈશ્વરો કહેવાય બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇત્યાદિક જે જે ઈશ્વરો એ ઈશ્વરના પણ તમે ઈશ્વર છો નમો મહામુની સ્વામી જીવનમાં પણ મંગલાચરણમાં આ જ વાત લખી કે હે મહારાજ તમે ઈશ્વરના ઈશ્વર છો કાળના કાળ છો કારણ ના કારણ છો આ બધા સંતોએ આ સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ પ્રમાણ જોયા જાણ્યાતા જાણ્યા માણ્યા એની સાથે વાતો કરી હતી એનું ઐશ્વર્ય પ્રત્યક્ષ પ્રમાણ જોયું હતું અને પછી શાસ્ત્રમાં લખ્યું હતું આ ઉદ્ધારી વાતો નથી આ પ્રગટ પ્રમાણ જોયેલી બધી વાતો છે